સુરેન્દ્રનગરના ઠગ પિતા અને પુત્રની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી. 92 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ. લોભામણી સ્કીમની લાલચે 72 લોકોને કર્યા હતા છેતર્યા હતા, છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા. ભોગ બનનાર 72 લોકોની ફરિયાદ બાદ પિતા પુત્રની ધરપકડ. અમદાવાદમાં ન્યૂ મણિનગરમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 92 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર પિતા પુત્રની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી. 72 લોકોને તેઓએ છેતર્યા હતા. લોભામણી સ્કીમની લાલચે 72 લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા. ત્યારે ભોગ બનનાર 72 લોકોની ફરિયાદ બાદ પિતા પુત્રની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી. ન્યૂ મણિનગરમાંથી આરોપીની ધરપકડ કરાઈ. સુરત મનપાના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગનો વિવાદ. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી પાસેથી મનપાએ વસૂલ્યો 13 લાખનો દંડ. મનપાના બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગ બદલ પાલિકાએ કાર્યવાહી કરી છે. તો સુરત મનપાના બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગનો વિવાદ. ચાર્ટર સ્પીડ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. 13 લાખનો દંડ આ કંપની પાસેથી વસૂલ્યો છે. પાર્કિંગને લઈ વિવાદ હતો. મનપાના બસ સ્ટેશનમાં ગેરકાયદે પાર્કિંગ બદલ પાલિકાની કાર્યવાહી.